બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટ ભંજન હનુમાનજી મંદિર 175મો સતામૃત મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે મંદિરમાં હનુમંત વાટિકા નામનું પ્રદર્શન કે જેમાં આદર્શ ગામડું કેવું હોય તેનું ભવ્ય આબેહૂબ ગામડાઓ તૈયાર કરેલા છે. ગામડું નામનું પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો પ્રદર્શન નિહાળીને આનંદિત થઈ ગયા છે. બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હનુમંત વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો નિહાળી રહ્યા છે. આ પ્રદર્શન 45 વીઘા જમીનમાં ઊભું કરાયું છે જેમાં 18 ડોમમાં જુદા જુદા વિભાગો બનાવાયા છે, તેમજ આ ઉપરાંત 2 ખાણીપીણીની કેન્ટીન પણ બનાવવામાં આવી છે. આ હનુમાન વાટિકા પ્રદર્શનમાં મુખ્ય દ્વારથી અંદર આવતા જ સૌ પહેલા કષ્ટભંજન દેવ વંદના સર્કલમાં 10 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન થાય છે. એકદમ અદ્ભુત અને અદ્વિતીય સાળંગપુરનું આ જે શતામૃત મહોત્સવ છે ચાલી રહ્યો છે. આમાં પ્રદર્શનમાં અલગ અલગ 10 થી 15 ડોમનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં બાળકો, વૃદ્ધો અને વડીલોને ખૂબ જ સરસ રીતે આ જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા તમારે અલગ અલગ ડોમ છે, આટલું બધું માણસો છે, છતાં પણ તમે આમ શાંતિથી આ નિહાળી શકો છો. ક્યાંય તમને કોઈ પ્રકારની ગર્દી કે ટ્રાફિક કે એવું કંઈ જોવા મળતું નથી. સ્પેશિયલ આ પ્રદર્શનને નિહાળવા અને દાદાના દર્શન કરવા પછી દિવાળી પછી અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા દાદાના દર્શન માટે. અને આ વખતે તો ખૂબ ભવ્ય શતામૃત મહોત્સવ છે તો ખાસ કરીને અમે લોકો સવારથી આજે એના માટે જ આવ્યા છીએ. વહેલી સવારે દર્શન કરીને પછી અહીંયા જ આવી ગયા છે. 2 કલાકથી અમે ફરીએ છીએ પણ બિલકુલ જ થાકની અનુભૂતિ નથી થતી કારણ કે પ્રદર્શન એટલું જ ભવ્ય અને ખૂબ જ સરસ છે. હમણાં તો એવું જ લાગે કે અમે અમારા ગામ પહોંચી ગયા પાછા કારણ કે અમે હવે તો ગામડે નથી રહેતા એટલે ખૂબ જ સરસ એકદમ જ નેચરલ જે ગામડાનો અનુભૂતિ છે તે થઈ છે. સતત આ જે શતામૃત મહોત્સવમાં જે દાદાનો હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવનો વારસો આપણને ઘણો બધો ઉજાગર કરે છે. આ શતામૃત મહોત્સવમાં આપણી સાંસ્કૃતિક વારસો જાણવા નિહાળવા મળે છે અને સૌ ભવ્ય અને દિવ્ય બધું સાંસ્કૃતિક આયોજન છે. પ્રદર્શનના જુદા જુદા વિભાગોમાં ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલેરી, સેલ્ફી ઝોન, ભવ્ય લાઇટ અને સાઉન્ડ શો, વિભિન્ન ફાઉન્ટેન, તળાવ તેમજ નાના નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આદર્શ ગામડું કેવું હોય તેનું આબેહૂબ ગામડાઓ તૈયાર કરેલા છે અને પ્રથમ દ્રષ્ટિએ જોતા એવો અહેસાસ થાય છે કે તમે કોઈ ગામડામાં આવ્યા છો ત્યારે ગામડું નામનું પ્રદર્શન લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.